વસુદેવ વિદ્યાલય દ્વારા મોટા પ્રસંગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ ની અંદર આપણે એબીસી લીધું છે કે શું શીખી ગયા છો? બધે ફોર લાઈન ની બુક માં લખી દીધી છે વિથ સ્પેલિંગ, સ્પેલિંગ સાથે પણ આપણે લખી નાખી છે અને સ્પેલિંગ પાકા પણ કરી લીધા છે. કરો છો કે નથી કરતા? રજામાં મજા નથી કરવાની, સાથે આપણે અભ્યાસ પણ કરવાનો છે, એ વાત આપણે ભૂલવાની નથી. સમજાય છે બધાને? હવે આપણે આજે એબીસીડી જે શીખી ગયા, સ્પેલિંગ પણ શીખી ગયા, હવે આજે આપણે ખૂટતા અક્ષરમાં એબીસીડી લખવાની શીખવાની છે. તો બધાએ પોતાની ફોર લાઈન ની બુક ની અંદર આ ખૂટતા અક્ષરમાં જે એબીસીડી મેં અહીંયા આપી છે ને, તમારે લખવાની છે. હું તમને અહીંયા બોર્ડ ઉપર જે રીતના લખાવું એ જ રીતના તમારે તમારી ફોર લાઈન ની બુક ની અંદર પણ લખવાની રહેશે. હવે અહીંયા કેપિટલ કે છે, મતલબ પહેલી એબીસીડી અને સાથે નીચે મેં બીજી એબીસીડી બંને આપી છે, પણ બંને કેવી છે? ખૂટતા અક્ષરોમાં છે. તો હવે હું અહીંયા ખૂટતા અક્ષરમાં એબીસીડી કરાવું છું, એ તમારે ફોર લાઈન ની બુક ની અંદર લખવાની રહેશે. એ તો એ પછી બી સી ડી ઈ, અહીંયા એફ આપેલો છે, તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, કે આપેલો છે, તો આ જે, પછી કે એલ એમ, ત્યારબાદ એન, પછી ઓ પી અને ક્યુ આપેલો છે, તો પી ક્યુ આર એસ ટી, એ આપેલો છે, તો પી પછી યુ વી ડબલ્યુ એક્સ આપેલો છે, પછી એક્સ પછી વાય અને ઝેડ. હવે આપણે આ રીતના પહેલી એબીસીડી લખવાની રહેશે ખૂટતા અક્ષરમાં. જો આપણને અમુક અક્ષરો આપી દીધા છે, જેમ કે એ છે, પછી એફ કે ક્યુ ટી અને એસ, આટલા શબ્દ આપેલા છે, બાકીના આપણે જે ખૂટતા છે ને એ આપણે લખવાના હતા. તો આ રીતના તમારે ખૂટતી એબીસીડી લખવાની રહેશે. હવે ત્યારબાદ આપણે જોઈએ બીજી એબીસીડી. બીજી એબીસીડીમાં પણ આપણે અમુક અક્ષરો આપેલા છે અને બાકીના ખૂટે છે. એ આપેલો છે, જી આપેલો છે, એલ છે, એસ અને ડબલ્યુ આપી દીધેલા છે. હવે આમાંથી જે ખૂટે છે ને એ આપણે લખવાના રહેશે. એ પછી બી સી ડી ઈ એફ, જી આપેલો છે, પછી છે એચ આઈ જે કે એલ આપેલ છે, પછી હવે એમ, ત્યારબાદ એન ઓ પી ક્યુ આર. આ આપણે બે રીતના કહી શકાય, એક આપણે જે પહેલેથી શીખી રહ્યા છીએ આ આર, અને એક આ રીતના બે આર આપણે કોઈ બી કરી શકીએ છીએ. તો ક્યુ પછી આર, ત્યારબાદ છે એસ ટી યુ વી ડબલ્યુ આપેલો છે, ત્યારબાદ છે એક્સ વાય અને આ ઝેડ. હવે આ રીતના આપણે આગળ જોઈએ, ફરીવાર આપણે જોઈએ કે આપણને જે અક્ષર આપી દીધેલા છે તમારે લખવાના છે, બાકીના મોઢે જે ખૂટતા અક્ષરો કીધા છે ને તમારે જાતે લખવાના રહેશે. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. હવે આ રીતના તમારે તમારી ફોર લાઈન ની બુક ની અંદર લખવાનું રહેશે. ધ્યાન આપજો, જે અક્ષરો મેં પહેલા આપી દીધેલા છે એ તમારે લખવાના ને બાકીના જે ખૂટે છે એ તમારે જાતે લખવાના રહેશે. તો આ રીતના તમારે ફોર લાઈન ની બુક ની અંદર પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. થેન્ક યુ.